નમસ્કાર, મારી વિશેષ રજૂઆતમાં સ્વાગત છે આપનું. હું છું અંકિત. સમયની હરણફાળમાં ખબર નહીં કેમ પણ માનવી સંબંધોને પણ હવે જોતો નથી. જી હા, પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે તે સંબંધોને પણ કોરોણે મુક્તો થઈ ગયો છે. ખબર નહીં કેમ પણ સામાન્ય વાતો પાછળ જીવ પર આવતો થઈ ગયો છે. એવું તો શું છે કે જેનો ઉપાય ન મળતા હિંસક બની જાય છે માણસ, અને હિંસક પણ એવી રીતે કે પોતાના જ લોકો તેને દેખાતા બંધ થઈ જાય છે. પરંતુ સવાલ અહીંયા એ ઉભો થાય છે કે આખરે આવું થાય છે કેમ અને તેનું નિરાકરણ શું છે, કેવી રીતે આ પ્રકારની માનસિકતાને ખાળી શકાય. આજ અંગે છે અમારી વિશેષ રજૂઆત, સંબંધ, તણાવ અને અપરાધ, અને આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આજે મારી સાથે સામાજિક કાર્યકર એવા રુઝાન ખંભાતા છે, યોગ ગુરુ ઉમેશભાઈ શાહ છે, રશ્મિબેન બ્રહ્માકુમારી સંસ્થા તરફથી છે, અને સાથે ડોક્ટર પ્રશાંત ભીમાણી સાયકોલોજીસ્ટ તમારી સાથે ઉપસ્થિત છે. આપ તમામનું સ્વાગત છે કાર્યક્રમમાં. સંબંધ, તણાવ અને અપરાધ. જી હા, જો તમારા પણ સંબંધોમાં જો ખટાશ આવી ગઈ છે તો હવે સમજી જવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની જે પરિસ્થિતિનો સામનો લોકો કરતા હોય છે તેમાં કઈ રીતે ઓવરકમ થવું તે સમજાતું નથી. સાવધાન થઈ જજો, કેમ કે સંબંધોનો આ જ તણાવ આગળ જઈને ખોફના ઘટનાને પણ અંજામ આપી શકે છે. આ તણાવથી તમારો જીવ પણ જઈ શકે છે, કાં તો તમારા જ હાથે તમારા પોતાના જ પરિજનનો જીવ જઈ શકે છે. અને આ જ સંબંધોમાં આવેલા તણાવથી લોકો પગ મૂકી દે છે અપરાધની દુનિયામાં. હાલ જ કેટલીક એવી ઘટનાઓ સામે આવી કે જેમાં પરિજનો જ પોતાના સ્નેહીજનોના દુશ્મન બની ગયા અને અંજામ આપ્યો હત્યા જેવી ઘટનાઓને. સંબંધો વચ્ચે તણાવ આવવાની ઘટના હાલ જ બની વલસાડના ધરમપુરમાં, કે જ્યાં એક ખેડૂતે પોતાની પત્ની અને 6 બાળકોની હત્યા કરી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી. ખેડૂત દ્વારા અંજામ આપવામાં આવેલી આ ઘટના અંગે વધુ કોઈ જાણકારી તો નથી મળી, પરંતુ પરિજનોના જણાવ્યા અનુસાર ખેડૂતના મગજમાં એ તણાવ જ હતો જે 8 જિંદગીઓને ભરખી ગયો. સમાજમાં બનેલી આ પ્રકારની ઘટના એક જ નથી, છેલ્લા 15 દિવસમાં આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે કે જેમાં માનસિક વિકૃતિ પરિજનોનો ભોગ લઈ રહી છે, જે સમાજ માટે એક ગંભીર પ્રશ્ન બની શકે છે. તારીખ 11 ઓક્ટોબર 2015, સ્થળ તિલકનગર, દિલ્હી. ઘટના: પતિએ ખુલ્લેઆમ રસ્તા પર માર્યો પત્ની અને સાસુને ઢોર માર. દિલ્હીના તિલકનગર વિસ્તારમાં એક શખ્સે નજીવી બાબતે સરેઆમ પોતાની સાસુની પિટાઈ કરી, અને જ્યારે પત્ની પોતાની માને બચાવવા વચ્ચે પડી તો પતિએ તેને પણ ન છોડી અને માતા પુત્રી બંનેને રસ્તા વચ્ચે ઢોર માર માર્યો. તારીખ 9 ઓક્ટોબર 2015, સ્થળ પુણે. ઘટના: એક પતિએ કાપી નાખ્યું પત્નીનું માથું. પુણેમાં હાલમાં જ એક એવી ઘટના બની કે જેમાં એક પતિએ પોતાની પત્ની પર ચારિત્રની શંકાના આધારે હત્યા કરી નાખી અને તેનું માથું કાપી નાખ્યું. એટલું જ નહીં, રામ ચૌહાણ નામનું 60 વર્ષીય વૃદ્ધ પત્નીના માથા અને કુહાડી સાથે પુણેના રસ્તા પર આરામથી ચાલતો નજરે પડ્યો હતો. વધુ એક આ જ પ્રકારની ઘટના સામે આવી રાજકોટમાં, કે જ્યાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો. જો કે આ કિસ્સો તો ગત મહિને બન્યો હતો, પણ ઘટનાનું અસલી ષડયંત્ર સામે આવ્યું 10 ઓક્ટોબરના રોજ.
घटना छे तारीख 16 सप्टेम्बर नी। स्थल हतु राजकोट के ज्यां एक माताए पोताना पुत्र साथे मळी पुत्रीनी हत्या करी नाखी अने दोषनो टोपलो ढोळी दीधो पुत्रीना प्रेमी पर। जो कि त्यारबाद पुलिस तपासमां बहार आव्यु के माता ने पुत्रीना प्रेम संबंध मंजूर नहोता, जेना लीधे तेणे पुत्रीनुं गळुं दबावी हत्या करी पुल नीचे फेंकी दी थी। मानसिक विकृति धरावतो चौंकावनारो वधु एक किस्सो बन्यो राजकोटमां, के ज्यां दुबईमां रहता एक प्रेमीए पोतानी नेपाळी प्रेमिकानी पहला हत्या करी, त्यारबाद जाते ज पोलीस स्टेशनमां हाजर थयो अने पोलीस समक्ष आत्मसमर्पण करी दीधुं। पोलीस तपासमां तो एवुं पण सामे आव्युं छे के नेपाळी महिला तेना प्रेमीने ब्लेकमेल करती अने लग्नना बदलामां रूपिया 8 लाखनी मांगणी करी हती, जेनाथी त्रासीने प्रेमीए प्रेमिकानुं गळुं दबावी हत्या करी नाखी। आ तमाम किस्सा आधुनिक जमानानी वर्वी वास्तविकताने छती करे छे। शुं एक शंकानो एवो करुण अंजाम होई शके? शुं हत्या एज विकल्प छे? लोको शंका, तणाव तथा केटलाक अन्य कारणोने लईने पोताना स्नेही के वाल सोयाने मौतने घाट उतारी देता पण खचकाता नथी। શું આવી નબળી માનસિકતા સમાજ માટે ઘાતક નથી? આધુનિક જમાનામાં ક્યાં સુધી આ પ્રકારની માનસિક વિકૃતિથી લેવાતો રહેશે નિર્દોષોનો ભોગ? ક્યાં સુધી ફક્ત તણાવ અને શંકામાં થતી રહેશે સંબંધોની હત્યા? આખરે ક્યાં સુધી? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। तो आ तरफ आज फरी एक वक्त दिल्ली मंगोलपुर स्थित संजीव गांधी होस्पिटल इमरजेंसी वोर्ड में मानसिक विकृति एक चौंकावनारो किस्सो सामे आव्यो, जहां सतवीर नामना शख्से पोताने आग लगावी। एवुं मानवामां आवी रह्युं छे कि सतवीर नामनो शख्स घरेलू झगड़ाना कारणे परेशान हतो। सतवीरे पोताना ज शरीर पर आग चांपी देता होस्पिटल में अफरातफरीनो माहोल जोवा मळ्यो अने होस्पिटल में हाजर लोकोए ज्यां सुधी आग बुझावी नहीं ત્યાં સુધી સતવીર 80% સુધી તો બળી ગયો હતો। આખરે આ બધું ક્યાં જઈને અટકશે? સંબંધોમાં એવી તો શું ખટાશ આવી જાય છે કે પોતાના જ લોકોને મારવા સુધીની ઘટનાને અંજામ આપતા લોકો અટકાતા નથી। ચર્ચા આગળ વધારીએ। સૌથી પહેલા પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગીશ, આ જે તમામ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, શું લાગી રહ્યું છે કે સમાજ ક્યાં જઈ રહ્યો છે? પોતાના જ લોકો પોતાના જ લોકોની હત્યા કરી રહ્યા છે અને આ તમામ જે ઘટનાઓ પ્રકાશમાં આવી એ વિશે શું કહેશો? સી, બેઝિકલી આમાં જેટલા લોકોને આપણે અત્યારે કેસીસ જોયા એ બધા કેસીસમાં સાયકોલોજીકલ અને સોશિયલ પ્રોબ્લેમ્સ ડેફિનેટલી દેખાયા છે। એમાં જો હું મનોવૈજ્ઞાનિક પ્રશ્નોની જો વાત કરું તો ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એમાં જે ગુનો કરનાર વ્યક્તિ જે છે એ બોર્ડરલાઇન સાયકલ પર્સનાલિટી ડિઝોર્ડરથી પીડાતા હોય એવું મને લાગે છે। આ એક વાત છે। બીજી વાત એ છે કે જ્યારે શંકાની ને બધી જ્યારે વાત આવે છે ત્યારે કેટલાક લોકો જ્યારે પેરાનોઇડ પર્સનાલિટીવાળા હોય એ લોકોમાં જ્યારે એ સ્ટ્રેસનું પ્રમાણ વધે અને એ સંબંધોની જે ક્રિટિકલ સિચ્યુએશન ઊભી થાય એવા સંજોગોમાં એ શંકાના આધારે એમના મૂળ વ્યક્તિત્વની અંદર જો આટલો બધો ગુસ્સો અને જે ધૃણા પડેલી હોય તે કોઈપણ સમયે જ્વાળામુખીની જેમ ફાટી અને બહાર આવે છે અને એ રીતે એ લોકોએ અહીંયા હત્યા કરી હોય તેવું દેખાય છે। એટલે અલ્ટિમેટલી આખા સમાજની વાત કરીએ તો સમાજમાં વત્તે ઓછે અંશે ક્યાંક ને ક્યાંક આવા બધા અસંતોષ, વેરઝેર એ બધું તો પહેલેથી પડેલું જ છે, પણ એટલું નક્કી છે કે હવે વ્યક્તિ જે છે એ બીજા બધા પણ પરિબળોના કારણે વધારે પડતું સ્ટ્રેસ ભોગવતો થઈ ગયો છે અને એના કારણે આખો સમાજ એક ધીરે ધીરે એક એવી ટેન્શનવાળી સ્થિતિ તરફ જઈ રહ્યો છે જે બહુ ભયંકર નીવડી શકે। બિલકુલ, સહનશીલતાની ખાસ કરીને વાત કરીએ તો સહનશીલતા હવે લોકોમાં ઓછી થઈ ગઈ છે, તે પણ એક કારણ કહી શકાય? કોઈ વસ્તુ સહન નથી કરી શકતા, કોઈ પણ વ્યક્તિ હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, અને તેના જ કારણે આ જે ઉકળાટ જોવા મળે છે, જે હત્યાની ઘટનાઓ સામે આવે છે યા તો પછી આત્મહત્યાની ઘટનાઓ પર સામે આવતી હોય છે। બિલકુલ સાચી વાત છે। લગભગ ગયા વર્ષે જો કહીએ તો લગભગ 10-12 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને એનું કારણ ડિપ્રેશન કહી શકાય, બીજા અનેક અનેક બીજા કારણો છે। લગભગ એવું કહેવાય કે દર 40 સેકન્ડે આ વિશ્વની અંદર એક માણસ આત્મહત્યાથી મરી જાય છે। એટલે આપણે જ્યારે વાત કરતા હોઈશું ત્યારે પણ કેટલા માણસો મરી ગયા હશે એનો આંકડો જ આપણે વિચારવો રહ્યો।
મૂળ વાત અહીંયા એ છે કે જે સહનશીલતા જે ટોલરન્સ જે છે એ ચોક્કસ ઘટી રહ્યું છે. વ્યક્તિને એવું લાગે છે કે હું જ જે કંઈ પણ વિચારું એ મારા માટે જ વિચારું. ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એપ્રોચ અને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટી ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે. દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ સુધી સીમિત થઈ ગયો છે અને મોબાઈલના ખરેખર એને ઇમોશન્સ બીજાને વ્યક્ત કરવાનો સમય નથી પણ ઇમોટિકોન્સ વહેંચવાનો સમય છે. એટલે એને સ્માઇલી આપવાની ખબર પડે છે પણ સ્માઇલ આપવાની ખબર પડતી નથી. આવી સિચ્યુએશનની અંદર આપણે જીવતા થઈ ગયા છે. બધા આવા નથી હોતા પણ ધીરે ધીરે મોટા ભાગના લોકો એ આ પ્રકારની એક નિષ્ઠુરતા તરફ જઈ રહ્યા છે જેને અમે એલિયનેશન કહીએ છીએ, એમાં સંવેદનહીનતા કહીએ છીએ. અને આ સંવેદનહીનતા જે છે એ ટોલરન્સ ઓછું હોય અને આ બે ભેગું થાય એટલે ડેફિનેટલી કોઈ ક્રાઇમ જે પોતાના તરફ થાય અથવા બીજાના ઉપર થાય એ શક્ય છે. બિલકુલ, સંબંધોમાં જે મીઠાશ પહેલા રહેતી હતી તે હવે મીઠાશ હવે ક્યાંય જોવા નથી મળતી અને જોવા મળે છે તો ખૂબ જ ઓછી જોવા મળે છે. આર્થિક સ્થિતિ કેટલી જવાબદાર હોઈ શકે આ બધી બાબતોમાં? કારણ કે હમણાં થોડા દિવસ પહેલા જે ઘટના પ્રકાશમાં આવી કે એક પરિવાર હતો, એક પિતાએ પોતાના 6 બાળકોની હત્યા કરી નાખી, ત્યારબાદ પોતાની પત્નીની હત્યા કરી નાખી અને પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આર્થિક સ્થિતિનું બહુ મોટું પ્રમાણ છે આ બધા પ્રોબ્લેમ થવામાં. એક તો એનું બીજું રીઝન એ છે કે વ્યક્તિને બધું જ શોર્ટ ટાઈમમાં જોઈએ છે. દરેકને નાના ઇંચના ટીવીથી માંડીને મોટા 50-60 ઇંચના ટીવી સુધી બહુ ઝડપથી પહોંચી જવું છે. બીજાની પાસે મોટી કાર છે અને મારી પાસે હજી સ્કૂટર છે અને નાની કાર છે, એ ચિંતા જે છે એ જ સરખામણી જે છે એ જ પોતાને આર્થિક સંકડામણ બાજુ લઈ જાય છે. એટલું જ નહીં પણ ફેમિલી મેમ્બર્સની સાથેનું જે કોમ્યુનિકેશન નથી એના કારણે પોતાની આર્થિક સ્થિતિની વાત પુરુષ ઘરના લોકો સુધી પહોંચાડી શકતો નથી. અને એટલું જ નહીં પણ એ સામેવાળા જે હોય છે ઘરના બીજા બધા લોકો હોય છે એ પણ ક્યારેક દેખાદેખીમાં અને બીજા બધાની સાથે કમ્પેરિઝનમાં એ ડિમાન્ડ બહુ કરે છે. બિલકુલ, એટમોસ્ફિયર એ પ્રકારનું હોય છે અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. બિલકુલ રુઝાનજી, આપ શું કહેશો? આ સમગ્ર ઘટના જે અત્યારે બની રહી છે અને સાથે સાથે એક સામાજિક કાર્યકર તરીકે આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આ તમામ વસ્તુમાંથી ઓવરકમ કઈ રીતે થવું? કારણ કે ઘટના તો પ્રકાશમાં આવવાની જ છે, કોઈ પણ પ્રકારની ઘટના તો બનવાની જ છે, ત્યારે એનાથી ઓવરકમ કઈ રીતે થવું? આમ તો તમે બધા મેજર રીઝન્સ તો કવર કરી લીધા પણ એક રીઝન રહી ગયું કવર કરવાનું જે ઇમ્પોર્ટન્ટ છે કે આજની તારીખમાં તમે જેવું જે રીતે એકબીજાનું ખૂન કરીને પોતે જ મરી જતા હતા યા જે રીતે બેફામ રીતે મારફાટ થાય છે, આ એક મેજર રીઝન એ છે કે લોકોને કોઈ બીક નથી, કોઈ ડર નથી. એ ડર નથી કે ઇફ ધેર ઇઝ અ લો કે લો એ લોકો પર કંઈક એના પર કંઈ એક્શન લેવાશે. એટલે એ રીતે બીકોઝ ઓફ નો ફિયર એ લોકો આ બધું બેફામ રીતે કરે છે અને કંટ્રોલમાં નથી આવતા, એક રીઝન એ છે. બીજું ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે નાવ એઝ વી નો, એટલે હવે રહ્યું નથી કે પહેલા તો શું એક ગામ ને બીજા ગામમાં શું થાય ખબર નહોતી પડતી, પણ અત્યારે થેન્ક્સ ટુ ડિજિટલ રિવોલ્યુશન આપણને બધાને ખબર છે કે વર્લ્ડ ઓવરમાં શું થાય છે. કે તમે અત્યારે થોડા દિવસ પહેલા અમેરિકામાં બી જે ગન કલ્ચર છે જેના માટે મિસ્ટર ઓબામાએ કહ્યું કે આ ગન કલ્ચર ત્યાં બહુ જ ખરાબ રીતે વધી રહ્યું છે અને એના લીધે બહુ વધારે નુકસાન થઈ રહ્યું છે, તે ગન કલ્ચર હજી ઇન્ડિયામાં આવ્યું નથી પણ આવું બધું જ્યારે તમે ન્યૂઝ જુઓ ત્યારે તમારા માઇન્ડસેટમાં બી એવું હોય કે લા હું બી કરું. મને એકચ્યુઅલી એ લોકો આવી નેગેટિવ પ્રેરણા રહે, એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ અ પ્રેરણા બટ એક નેગેટિવ પ્રેરણા રહે અને આના લીધે એ લોકોને એક તો આમ બી પ્રેશર હોય. નાવ વી આર ઓલ મૂવિંગ ટુવર્ડ્સ અ વેરી ફાસ્ટ સોસાયટી. તમે જે રીતે કહો છો કે બધાની લાઈફ અર્બન બી લો અને રૂરલ બી લો, મેજરલી અર્બનમાં બધાની લાઈફ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે, મલ્ટીટાસ્કિંગ થઈ ગઈ છે અને એના લીધે જે પ્રેશર છે એટલે સૌથી વેરી ઇમ્પોર્ટન્ટ હાઉ ટુ ઓવરકમ ધીસ. એક આપણે એવું તો નહીં કહી શકીએ કે ભાઈ તમે સ્વામી બની જાઓ, તપ જપ ચાલુ કરી દો, આઈ મીન મેડિટેશન ઇઝ ફાઇન બટ તમે સ્વામી બની જાઓ ને બધું છોડી દો એવું નહીં કહી શકીએ. પણ ફોર દેટ વોટ વી રિક્વાયર ટુ ડુ ઇઝ કે આપણે જેને કે સ્કૂલ કોલેજીસમાં હું હંમેશા કહું છું કે સ્કૂલ કોલેજીસમાં આપણે અત્યારે એક બહુ સારી ચીજકાર ચાલુ કરાય છે યોગા, બીકોઝ યોગા ઇઝ અ થિંગ વેરિંગ તમે તમારો સેલ્ફ કંટ્રોલ અને વિલ પાવર બહુ સારી રીતે રાખી શકશો. એ રીતે આ રીતે ઇન્ટરનલ સ્પિરિચ્યુઆલિટીના અગર કઈ કોઈક સેશન્સ આવે જે આઈ એમ શ્યોર આ લોકો આપણા સાહેબો સમજાવશે તો ઇટ વિલ રિયલી હેલ્પ ફોર ધીસ કમિંગ અપ જનરેશન. ને હાલના જનરેશનમાં તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે રીતે અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ને બીજું ઇમ્પોર્ટન્ટ છે પીયર પ્રેશર. અત્યારે થયું છે શું, દેખાદેખીનો ખેલ થઈ ગયો છે. પેલો બિચારો હસબન્ડ એટલે આના લીધે કરપ્શન બી વધે છે. એ કરપ્શન ને આપણે આખી અલગ ટોપિક પછી વાત કરાય. તો આના લીધે શું થાય છે, જ્યારે દેખાદેખી થાય છે ત્યારે પેલા ને કરવું ના હોય તો એ પોતાની વાઇફના ટોણા મેના સમજીને યા બાજુવાળાના ટોણા મેના સમજીને એ બધું પ્રેશરમાં આવી જાય અને પછી એટલો કંટાળી જાય કે પછી મારવા જ લે. બિલકુલ, લોકોમાં ધીરજ પણ ખૂટી રહી છે. કરેક્ટ, એટલે ધીરજ ખૂટી રહી છે ને એટલે થોડું કંટાળે, ધીરજ એટલે ખૂટી જાય કે કંટાળી જાય છે. યુ નો જ્યારે રોજ રોજ કોઈને આપણે સમજાય કે તું તારથી થતું નથી ને જો પેલાનો મારા બાજુવાળાનો માણસ બાજુવાળાનો હસબન્ડ આટલું બધું લાવીને તું મારા માટે નહીં લાવી શકતો, એટલે જેને કે અત્યારે કદાચ આજે સાસુઓમાં મેં જોયું અત્યારે મે બી ધેટ કેન બી ધ રીઝન, આઈ ડોન્ટ નો સિટિંગ યર વોટ કેન બી રીઝન. એ અત્યારે જે પેલું ફાર્મરમાં જોયું મે બી ફાર્મરમાં એવું બી બની શકે કે અગર એને 7 જણને એને પોતે કી, કારણ કે કોઈ ખુશી તો નથી મારતું. લેટ ઇઝ એક્સેપ્ટ દેટ અંડર ડીપ પ્રેશર એમાં એટલી હિંમત કેવી રીતે આવી કે જેને કે ઘણી
ઘણીવાર આપણે કહીએ છીએ કે અમે સુસાઇડના કેસીસ હેન્ડલ કરીએ છીએ, જ્યારે સુસાઇડના બે ટાઈપના કેસ આવે છે. એક કે પહેલી નહીં, આ પહેલાની સુસાઇડ કરવો જ નથી હોતો, પણ બધાને દોડતા કરવા હોય છે. એટલે સામેથી ફોન કરીને કે હું મરવા જાઉં છું, હું કંટાળી જાઉં, એટલે અમે બધા દોડીને એને બચાવીએ. ને બીજા જે સુસાઇડના કેસ આવે છે, જે ફોન નથી કરતા, સીધા ઝંપલાવે છે, અને પછી જેને બચાવીને બહાર કાઢીએ છીએ, અને પછી એટલે બચી જાય તો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા તો એક સપોર્ટ સિસ્ટમ આવતી હતી, બાળક માટે બી સપોર્ટ સિસ્ટમ આવતી હતી, હસબન્ડ વાઈફ માટે બી. આજે હસબન્ડ વાઈફ નો ઝઘડો થયો હોય તો સાસુ યા બીજા લોકો એ લોકોના અંદર સુલા કરાવી આપે, ઘરમાં જોક નું હળવાશ નું વાતાવરણ થઈ જાય, અને જે પેલા હસબન્ડ વાઈફ ના ઈગો એ બંધ થઈ જાય, ડિપ્રેસ થાય, કંટ્રોલમાં આવી જાય. પણ હવે શું છે, ન્યુક્લિયર ફેમિલી હોય, હસબન્ડ વાઈફ ને છોકરા બિચારા બાળકો હોય, બાળકો તો અમે કશું ના કરે, પેલા હસબન્ડ વાઈફ જે ઝઘડ્યા હોય સવારના તો રાતે બી ઝઘડે, બીજા દિવસે ઝઘડે, ચાર દિવસ આજ ચાલે. એટલે આ જે ન્યુક્લિયર ફેમિલી ના લીધે આપણી આખી સપોર્ટ સિસ્ટમ ખરાબ. બિલકુલ ઉમેશભાઈ, આપને પૂછવા માંગીશ, હવે આ તમામ બાબતોથી ઓવરકમ કઈ રીતે થવું, યોગ દ્વારા કઈ રીતે આ બાબતોથી ઓવરકમ થઈ શકાય? સૌથી પહેલા તનાવ વિશે આપણે જાણીશું. તનાવ એટલે શું? ખૂબ કામ કરવાનું છે, સમય ઓછો છે, ઉર્જા ઓછી છે. સમય વધારી શકવાના, કામ પણ ઘટાડી શકવાના, ઉર્જા વધારી શકીએ આપણે. તો એના માટે સિમ્પલ છે, યોગ, પ્રાણાયામ અને ધ્યાન. અને મેં તો ઉત્તર ભારતમાં લગભગ છેલ્લા 17 વર્ષથી ટ્રાવેલ કરું છું, નાના નાના ગામડાઓ પણ. ઇવન નેક્સેલાઇટ્સે પણ આ શિબિર શીખ્યા પછી એમની અંદર પણ ખૂબ પરિવર્તન આવ્યું છે. કેમ કે ઉર્જાને વાળવાની વાત છે. અને મારું વ્યક્તિગત હજી પણ એવું માનવું છે, નકારાત્મક ચીજોને વધારે એક્સપોઝર મળી રહ્યું છે, બાકી સકારાત્મકતા એટલી પણ એનાથી પણ ખૂબ વધારે અત્યારે પણ સમાજમાં છે. પણ અત્યારે આપણે એવું લાગી રહ્યું કે બધું જ નકાય, હું એવું નથી જોઈ રહ્યો, હું એને અલગ રીતે જોઈ રહ્યો છું. અને આપણે એ ઉર્જાને વધારતા રહીશું, એ પોઝિટિવ, વી ઇન્ફ્યુઝ પોઝિટિવિટી ઇન ધ સોસાયટી, તો એની અંદર ખૂબ જ પરિવર્તન આવશે. અત્યારે ખાસ જરૂરત છે પોતાનાપણાની. બધા પાસે બધું જ છે, પણ આજે કોઈ એવી 5 વ્યક્તિ હતી જેના પાસે એ જેવા છે એવા રહી શકે. તો યોગ અને પ્રાણાયામ તમને પોતાની અંદરથી એટલા સ્ટ્રોંગ કરશે કે તમે બીજા માટે સપોર્ટ, આઈ એમ અવેલેબલ ફોર યુ, એ સિસ્ટમ ઊભી કરશે. જે અત્યારે સમાજમાં આપણે મોટાભાગે જોઈ રહ્યા છીએ કે આઈ એમ નોટ અવેલેબલ ફોર યુ, એ કોઈ પણ હોય. અને આપણે એ યોગ અને પ્રાણાયામ અને ધ્યાન કરવાના કારણે આપણે પોતે ખૂબ શારીરિક અને માનસિક રીતે મજબૂત બનીશું, અને બીજા લોકોના જીવનમાં પણ એ પોઝિટિવિટી લાવીશું. તો મને લાગે છે કે આ ખૂબ જ અત્યારના સમયની જરૂરત છે. નાના બાળકથી માંડીને એને પણ સ્ટ્રેસ છે, 4th ના બચ્ચાને પણ સ્ટ્રેસ છે, હાઉસવાઈફ ને પણ સ્ટ્રેસ છે, બિઝનેસમેન ને પણ સ્ટ્રેસ છે. બિલકુલ રશ્મિભાઈ, આપણે પૂછવા માંગીએ છીએ, બ્રહ્માકુમારી સંસ્થામાં કયા પ્રકારના કાર્યો આના માટે થાય છે, ખાસ કરીને ઘરેલુ હિંસાથી જે લોકો પીડાતા હોય, યા તો પછી કોઈ અલગ અલગ બાબતો હોય જેના કારણે આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, તો તેને ઓવરકમ કરવા કયા પ્રકારના કાર્યો બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા થાય છે? મારા છેલ્લા 20 વર્ષના અનુભવ કે બ્રહ્માકુમારી કેન્દ્ર ઉપર અમે એક કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવીએ છીએ, તો અવારનવાર અમારી પાસે જે બહેનો ખાસ કરીને મેડિટેશન કોર્સ કરવા માટે આવતા હોય, એ દરમિયાન એમની ઈચ્છા જ્યારે જાણીએ ત્યારે એમનું બેકગ્રાઉન્ડ જણાવે, તો એમ જ કે મારા ઘરમાં મારા પતિ સાથે મારે અણબનાવ છે, બાળકો મારું માનતા નથી, બાળકો ભણવામાં ધ્યાન આપતા નથી. હમણાં જ છેલ્લા 1 મહિના ઉપર જ એક બેન આવ્યા કે બેન, હું ટીચર તરીકેની સર્વિસ પણ કરું છું, મારા હસબન્ડની પણ બધી જે કંઈ ફરમાઈશ છે પૂરી કરું છું, મારા ફાધર ઇન લો પણ છે, મધર ઇન લો છે, એમની પણ સાર સંભાળ રાખું છું, મારા બાળકની પણ સાર સંભાળ રાખું, પણ મને સાંભળનાર કોઈ નથી ને. આ બધું શેડ્યુલ સવારે 5 વાગ્યાથી શરૂ થાય ને સાંજે 7 વાગ્યા સુધી હું તો એટલી કોલ ઓફ થઈ જઉં. આ બધું ભેગું થતાં થતાં અત્યારે મારા મનમાં તેવું છે કે હું હાલ ના હાલ સુસાઇડ કરી લઉં. ત્યારે મેં એમને કીધું કે આવો વિચાર આવ્યો ત્યારે તમે ઘરથી અહીંયા આવ્યા તો તમે કેવી રીતે આવ્યા? તો એમને કીધું કે હું એક્ટિવા ઉપર આવી. તમે તમારા ઘરથી અહીંયા કેન્દ્ર સુધી પહોંચ્યા તો એક્ટિવા ઉપર આવ્યા, તો રસ્તામાં એવા કેટલી વખત તમારા ઇન્સિડન્ટ બન્યા કે તમે ટકરાઈ જતા બચી ગયા? એટલે કે 3 વખત. તો મેં કીધું તમે આવી રીતે વાહન ઉપર તમારે ના આવવું જોઈએ. ડિટેલમાં એની જોડે વાત કરી, તેને કીધું કદાચ હું આજે રાત સુધીમાં જ હું કદાચ મારો આત્મહત્યાનો પ્લાન કરી રહીશ. મારી જોડેથી મેં એને ઘણી બધી વાર બેસાડી, પછી મેં એને મેડિટેશન કરાવ્યું. આ મેડિટેશન મેં કોમેન્ટ્રી દ્વારા કરાવ્યું, અને કોમેન્ટ્રી દ્વારા એને પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ વધે, એને પોતાની આ દુનિયામાં કઈ અગત્યતા છે એવું મહેસૂસ કરાવ્યું કે હું એક આ દુનિયાની મહાન વ્યક્તિ છું, શ્રેષ્ઠ વ્યક્તિ છું, એવું એને સતત એ કોમેન્ટ્રી દ્વારા જણાવ્યું. લગભગ 5 થી 7 મિનિટના અંતે એને એમ કીધું કે બેન, મારે એનો મેડિટેશન રૂમ જોવો છે. મેડિટેશન રૂમમાં બેસાડ્યા ત્યાર પછી એક સુંદર ગીત સંભળાવીને એને મેડિટેશનમાં ધ્યાનમાં બેસાડ્યા. આ દરમિયાન પછી એને એમ થયું કે ના, મારે તો અહીંયા રોજ આવવું જોઈએ. તમે કઈ રોજ આવું જોઈએ, તો પછી એની જે કઈ વાતચીત સાંભળી હતી, જે કઈ હિસ્ટ્રી સાંભળી, તો મને એવું લાગ્યું
કે એને ઘેર એકલા ના મોકલવા જોઈએ. ત્યાર પછી મેં એમના કીધું કે તમે તમારા હસબન્ડને બોલાવો, મારે એમની સાથે પણ વાત કરવી છે. બિલકુલ ચોક્કસ. અને આ રીતે તમે કાઉન્સેલિંગ કર્યું અને તેમની જે પ્રોબ્લેમ હતી તેને સોલ્વ કરી. બિલકુલ ચર્ચાને આગળ પણ વધારીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ.